हवे समाचार मिली रहा है कि आईपीएल मैच ने लेने मेट्रो नो समय लंबावायो छे। मैच ना दिवसे रात्रे 1:30 सुधी मेट्रो दौड़शे। मैच जोवा जनाराओने मुश्केली न पड़े ते माटे आ निर्णय करायो छे। नरेन्द्र मोदी स्टेडियम में आईपीएल की 7 मैच रमानार छे। तो जे दिवसे मैच हशे ए दिवसो दरमियान मेट्रोनो समय जे रेग्युलर छे तेनाथी वधारवामां आव्यो छे। रात्रे 1:30 सुधी मेट्रो चालशे तेवो अहेवाल प्राप्त थई रह्यो छे, कारण के मोटा प्रमाणमां लोको मैच जोवा जाय त्यारे तेओने ट्रांसपोर्टेशन ने लईने कोई खास अगवड न पड़े ए माटे मेट्रोनो समय वधारवामां आव्यो छे। रात्रे 1:30 सुधी मेट्रो दौड़शे तेवो अहेवाल प्राप्त थई रह्यो छे। अगाउ पण ज्यारे मैच हतो त्यारे पण आ प्रकारनो निर्णय લેવાયો હતો અને વધુ એક વખત અમદાવાદીઓને તકલીફ ન પડે તે માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા દર્શન આપી રહ્યા છે। જી દર્શન, જી જે પ્રકારે આઈપીએલ મેચની શરૂઆત 31 માર્ચે થવાની છે, પ્રથમ મેચ રમાવવાની છે અને તે સમયથી જ્યાં સુધી આઈપીએલ મેચ ચાલશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ત્યાં આવતા દર્શકોને હાલાકી ન પડે અને તમામ લોકો સ્ટેડિયમ ઉપર પહોંચી શકે અને પોતાના ઘરે પહોંચી શકે તે માટે મેટ્રો વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવશે રાજ્ય સરકારના આદેશ પ્રમાણે, કે જેમાં રાત્રે લગભગ 1:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ રહેશે। એટલે કે સાંજે જ્યારે આ મેચ 7 થી 7:30 ની આસપાસ શરૂ થવાની છે, જે મેચમાં જોવા આવનારા દર્શકો જ્યારે મેચ જોઈને પરત ફરશે ત્યારે તેઓ મેટ્રોની મુસાફરી કરીને પોતાના ઘરે જઈ શકશે, તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન છે તે અહીંયા કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી આઈપીએલ ચાલશે ત્યાં સુધી આ સેવા જે છે રાત્રે 1:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે। એટલે કે સવારે થી લઈને મોડી રાત સુધી મેટ્રો ટ્રેન સેવા આઈપીએલ મેચ દરમિયાન લોકોને મળી રહેશે તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। ઓકે દર્શન, તો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા લોકોને મેચ જોયા બાદ મોડી રાત્રે પણ મળી રહે, માટે મેટ્રોનો સમય રાત્રે 1:30 સુધી રહેશે મેચ દરમિયાન।